નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું લીલા રાણા દરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 7 માં જે ચેપ્ટર 3 જોઈ રહ્યા છીએ કે માહિતીનું નિયમન, એમાં આજે આપણે હવે અત્યાર સુધીમાં જે કોઈ પણ એ માહિતી છે એ માહિતીમાંથી કોઈ પણ એક આવૃત્તિને કઈ રીતે પ્રતિનિધિ મૂલ્ય બનાવી શકાય છે એની આપણે રીતો જોઈ રહ્યા છીએ. હવે આપણે એ માહિતીની રજૂઆતની બીજી રીત જોવાની છે કે આપણી પાસે જ્યારે કોઈ પણ પ્રકારની માહિતી હોય છે એને આપણે ચિત્ર દ્વારા રજૂઆત કરવી હોય તો કઈ રીતે તેને કરી શકાય છે. તો એમાં છે આલેખ વિશે જે છે એ તમે ધોરણ 6 માં શીખી ગયા છો. ત્યાં આપણે આલેખ એ કઈ રીતે દોરાય છે એ બધું આપણે એમાં શીખી ગયા છીએ. ફરીથી આપણે એકવાર આ ચિત્રમાં જોવાનું છે. તો કોઈ પણ માહિતી છે એને આપણે સ્પષ્ટ રીતે ચિત્ર દ્વારા આપણે રજૂઆત એવી રીતે કરવી હોય કે જેથી સામેવાળી કોઈ પણ વ્યક્તિ છે એ માહિતી જોઈને જ તરત એના ઉપરથી કોઈ પણ તારણો કે કોઈ પણ પરિણામો જે છે એ મેળવી શકે એ માટે એ માહિતીની સ્પષ્ટ અને ચોક્કસ રજૂઆત એવી કઈ કહી શકાય તો કે લંબ આલેખ. આલેખમાં શું કરવામાં આવે છે કે કોઈ પણ માહિતી છે એને ચિત્રના સ્વરૂપમાં એટલે કે લંબ આલેખ એટલે કે સ્તંભના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે છે કે જેથી આપણે એ માહિતીને જોઈએ ત્યાં જ આપણે એના ઉપરથી જે કંઈ પણ આપણને જે તે પ્રશ્ન પૂછવામાં આવેલા હોય છે એના આપણે ત્યાં સરળતાથી જવાબ જે છે એ ત્યાં એ દઈ શકીએ છીએ. તો અહીંયા આપણે જોવાનું છે કે જ્યારે આપણને કોઈ પણ આલેખ જે છે માહિતી આપેલી હોય એ માહિતી ઉપરથી આપણે આલેખ દોરવાનો હોય તો એના માટે શું કરવાનું હોય છે. તો અહીંયા જો આ રીતે તમને દેખાય છે આને શું કહેવાય છે લંબ આલેખ કહેવાય છે. હવે જો આ માહિતી તમને જે આપેલી છે એના ઉપરથી તમને જોઈને જ આઈડિયા આવી જાય પછી આ માહિતી કે આ જે આલેખ આપેલો છે એના ઉપરથી આપણને કોઈ પણ પ્રશ્નના જવાબ પૂછવામાં આવે તો આપણે આલેખ જોઈને સ્પષ્ટ રીતે જવાબ જે છે સરળતાથી અને ઝડપથી જવાબ દઈ શકીએ છીએ. એનું કારણ શું છે કે અહીંયા કોઈ પણ માહિતી જે છે એ આપણને ચિત્રના સ્વરૂપમાં દેવામાં આવેલી છે અને ચિત્રના સ્વરૂપમાં માહિતી દેવાથી એનું સ્વરૂપ જે છે એવું થઈ જાય છે તો કે એનું સ્વરૂપ જે છે આકર્ષક થઈ જાય છે. આપણને દેખાવામાં પણ સારું લાગે છે પ્લસ કે સમજવામાં પણ સરળતા રહે છે અને આપણે એના પરથી ઝડપથી આપણે કોઈ પણ તારણ કાઢવાના હોય કોઈ પણ પરિણામ મેળવવાનું હોય તો મેળવી શકીએ છીએ. હવે અહીંયા આપણને માહિતી શેની આપેલી છે તો કે ધોરણ 7 ના વિદ્યાર્થીઓએ પાડેલા પ્રાણીઓ કે ધોરણ 7 ના જે વિદ્યાર્થીઓ છે એને જેટલા પણ જેટલા પ્રકારના અને જેટલી સંખ્યામાં પ્રાણીઓ પાડેલા છે એની જે માહિતી છે એ આપણને અહીંયા આલેખના સ્વરૂપમાં ચિત્ર દ્વારા દોરીને અહીંયા આપણને આપેલી છે. તો જો હવે આપણે શીખી ગયા છીએ કે આલેખમાં જે આડી ધરી છે એને શું કહેવાય છે એક્સ ધરી કહેવાય છે કે જેના પર હંમેશા કેવી માહિતી આવે છે ગુણાત્મક માહિતી લખવામાં આવે છે. ગુણાત્મક માહિતી એટલે કેવી માહિતી કે જે કોઈ પણ માહિતીમાં કોઈ પણ નામ હોય કોઈ પણ દેશના નામ છે ફળના નામ છે ફૂલના નામ છે ઝાડના નામ છે કોઈ પ્રાણીઓના નામ છે કોઈ શહેરના નામ છે આવી જે નામવાળી માહિતી છે કે જે આપણને ગુણ દર્શાવે છે. શું દર્શાવે છે ગુણ કે અહીંયા તમે આ ધરી પર છે નામ જોવો છો કે કૂતરું છે બિલાડી છે સસલું છે બકરી છે તો આ નામ ઉપરથી આ પ્રાણી આ શું છે તો કે આપણને ખબર પડી જાય કે નામ ઉપરથી આપણને ખબર પડે છે કે આ શું છે એ પ્રાણીઓના નામ છે. પછી આપણને કોઈ શહેરના નામ આપેલા હોય તો આપણને નામ વાંચીને ખબર પડી જાય કે આ જે છે શહેરના નામ છે તો એ શું દર્શાવે છે એનો ગુણ દર્શાવે છે. માટે અહીંયા એક સ્થળી પર જે કોઈ પણ માહિતી લખવામાં આવે છે એને કેવી માહિતી કહેવામાં આવે છે એને એ ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. જ્યારે ઊભી ધરી હોય છે એને શું કહેવાય છે વાય ધરી કહેવાય છે. આ વાય ધરી પર કેવી માહિતી દર્શાવવામાં આવે છે જો અહીંયા તમને કઈ સંખ્યા વાળી માહિતી તેને શું કહેવાય છે સંખ્યાત્મક માહિતી કે જ્યાં આપણને જે તે પ્રાણીઓની કે જે તે ફળની ફૂલની કોઈ પણ શહેરની જે સંખ્યા આપેલી હોય છે કોઈ વિસ્તારમાં કોઈ શહેરોમાં જેટલા પ્રમાણમાં વરસાદ પડેલો હોય
વરસાદની સંખ્યા આપણને નું માપ જે છે જે સંખ્યામાં આપેલું હોય છે એ બધી સંખ્યાવાળી માહિતી જે છે ક્યાં દર્શાવવામાં આવે છે y ઘડી પર બરાબર આ બધી જે માહિતીઓ છે આપણે ખાસ સૌપ્રથમ તો આલેખ દોરવા માટે આપણે આ બધી માહિતી ખબર હોવી જોઈએ કે આલેખ જે છે એ માત્ર દોરી લઈ એટલું કામ પૂર્ણ થઈ જતું પણ એમાં આપણે વ્યવસ્થિત રીતે જે કોઈ પણ જગ્યાનું નામ નિર્દેશન કરવું પડે છે જે તે x ધરી y ધરી આ જે બધું કોન્ક્રીટ એમાં જે આલેખ છે એમાં મેઇન શું છે એની સ્પષ્ટ રીતે રજૂઆત કરેલી હોવી જોઈએ આલેખ એવી રીતે રજૂઆત કરવો જોઈએ કે જેથી કોઈ પણ સામે વાળી વ્યક્તિ છે એને જોવે તો એને તરત જ જોઈને આઈડિયા આવી જાય કે આ જે આલેખ છે એ શું કહેવા માંગે છે શું માહિતી આપવા માંગે છે તો અહીંયા આપણે ધોરણ સાત ના વિદ્યાર્થીઓએ જે પ્રકારના પ્રાણીઓ પાડેલા છે એની આપણને માહિતી આપેલી છે તો એના માટે આપણને લંબ આલેખ એટલે કે સ્તંભ પણ આપણને દોરીને આપેલા છે તમે જોઈ શકો છો કે આપણને સ્તંભ જે છે એ જે તે સંખ્યા સુધી દોરીને આપેલા છે આનો મતલબ શું થાય છે કે જે તે પ્રાણીનો સ્તંભ જે સંખ્યા સુધી પહોંચે છે એટલી તે પ્રાણીની સંખ્યા છે બરાબર સૌથી પહેલા જો કૂતરું તો એ કૂતરા માટેનો જે સ્તંભ છે ક્યાં સુધી જાય છે તો કે આ સુધી જાય છે એટલે કે અહીંયા કૂતરાની સંખ્યા કેટલી છે તો કે આઠ છે ત્યારબાદ છે બિલાડી તો એ બિલાડી માટેનો જે સ્તંભ છે જે લંબ છે એ ક્યાં સુધી પહોંચે છે દસ સુધી પહોંચે છે એટલે કે બિલાડીની સંખ્યા કેટલી છે તો કે દસ છે ત્યાર પછી સસલું તો સસલું માટેનો જે સ્તંભ છે ક્યાં સુધી પહોંચે છે બે સુધી પહોંચે છે તો એનો મતલબ કે સસલાની સંખ્યા કેટલી છે બે છે ત્યારબાદ છે બકરી તો એ બકરી માટેનો સ્તંભ ક્યાં સુધી પહોંચે છે તો કે જો ચાર અને છ ની વચ્ચે છે જો ચાર અને છ ની વચ્ચે છે તો હવે આ વિચારો ચાર અને છ ની વચ્ચે છે એટલે કે એ બકરીની સંખ્યા જે છે એ ચાર કરતા વધારે છે પણ છ કરતા ઓછી છે તો વિચારો હવે ચાર અને છ ની વચ્ચે એવી કઈ સંખ્યા આવે છે તો કે ચાર અને છ ની વચ્ચે આવે છે પાંચ અહીંયા આપણને જે વાય ઘરી પણ જે સંખ્યા દર્શાવેલી છે એ બધી આપણને બેકી સંખ્યામાં દર્શાવેલી છે તો એનો મતલબ કે ઝીરો ઝીરો અને બે ની વચ્ચે કોણ છે તો કે એક છે બે અને ચાર ની વચ્ચે ત્રણ છે ચાર અને છ ની વચ્ચે પાંચ છે એ પ્રમાણે તો અહીંયા બકરીની સંખ્યા કેટલી છે પાંચ છે અને એ સિવાયના અન્ય પ્રાણીઓ કે આ ચાર સિવાયના બીજા કોઈ પણ પ્રાણીઓની સંખ્યા કેટલી છે તો કે એના માટેનું સ્તંભ જે છે બે અને ચાર ની વચ્ચે છે તો બે અને ચાર ની વચ્ચે કઈ સંખ્યા આવે છે ત્રણ આવે છે તો અન્ય પ્રાણીઓની સંખ્યા કેટલી છે ત્રણ છે બરાબર તો આ રીતે અહીંયા કોઈ પણ માહિતી જે છે એમાં જે ગુણાત્મક માહિતી આપેલી હોય છે એને એક સ્તરી પર દર્શાવીને અને એ દરેક માહિતી માટે સ્તંભ દોરીને લંબ આલેખ તૈયાર કરવામાં આવે છે હવે આપણને આ માહિતી ઉપરથી આપણને કોઈ પણ પ્રશ્નના જવાબ પૂછેલા હોય તો આપણે આ સ્તંભ જોઈને માહિતી જોઈને આપણે જવાબ દઈ શકીએ તો એના પરથી પહેલો પ્રશ્ન એ પૂછે છે કે ક્યુ પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે શું કહે છે કે અહીંયા આપણને જેટલા પ્રાણીના નામ આપેલા છે એમાંથી ક્યુ પાલતુ પ્રાણી એવું છે કે જે સૌથી વધુ લોકપ્રિય છે એટલે કે જેને લોકો સૌથી વધુ પાળે છે તો જો અહીંયા સૌથી ઊંચો સ્તંભ જે છે એ ક્યાં પ્રાણીનો જાય છે તો કે સૌથી ઊંચો સ્તંભ જે છે એ બિલાડીનો જાય છે એટલે કે બિલાડીની સંખ્યા કેટલી છે દસ છે બરાબર કે એ ધોરણ સાત ના દસ વિદ્યાર્થીઓ એવા છે કે જે એ બિલાડીને પાળે છે તો સૌથી વધુ લોકપ્રિય પ્રાણી કોણ થશે બિલાડી થશે ત્યારબાદ બી પૂછેલો છે કે કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે તો અહીંયા કે કેટલા વિદ્યાર્થીઓ એવા છે ધોરણ સાત ના કે જે કૂતરાને પાળે છે તો જો કૂતરાનો સ્તંભ ક્યાં સુધી પહોંચે છે આઠ સુધી પહોંચે છે તો એનો મતલબ કે આઠ વિદ્યાર્થીઓ એવા છે કે જે કૂતરાને પાલતુ પ્રાણી તરીકે પસંદ કરે છે તો આ રીતે અહીંયા તમને કોઈ પણ આલેખ જે છે દોરીને આપેલો હોય અથવા તો કોઈ પણ માહિતી આપેલી હોય કે જેની મદદથી આપણે લંબ આલેખ જે છે દોરવાનું હોય તો હવે આપણને આવડે એના માટે ખાસ શું હોય છે પ્રમાણમાં કે આપણે અહીંયા એ વાય ધરી પર જે સંખ્યા દર્શાવવાની હોય છે એમાં
માં કેટલું પ્રમાણ માપ લેવું. જો અહીંયા આપણે એ પ્રમાણ માપ તો સંખ્યા નાની હોય, બરાબર, સંખ્યા નાની હોય તો આપણે હંમેશા સંખ્યાની શરૂઆત ક્યાંથી કરવાની, ઝીરો થી કરવાની, બરાબર. ઝીરો, એક, બે, ત્રણ, ચાર, જો સંખ્યા નાની હોય, બરાબર, તો આપણે એક, બે, ત્રણ, ચાર, પાંચ એ રીતે કરી શકીએ છીએ. જો બહુ સંખ્યાઓ મોટી હોય તો આપણે બે થી સંખ્યાઓમાં પણ દર્શાવી શકીએ છીએ, જેમ અહીંયા છે ઝીરો, બે, ચાર, છ, એના કરતા પણ એ મોટી સંખ્યા હોય તો આપણે એ સંખ્યાઓ વચ્ચે પાંચ પાંચ નો ગેપ લઈએ, કે ઝીરો, પાંચ, દસ, પંદર, એ પછી ત્યાં દસ દસ નો ગેપ લઈ શકાય છે, વીસ વીસ નો, પચાસ પચાસ નો, સો સો નો, બસ મેઇન ખાલી પ્રમાણ માપ લેવામાં ધ્યાન રાખવાનું છે કે જો સંખ્યાઓ જે છે એ આપણને બહુ મોટી આપેલી હોય તો ત્યાં આપણે તે પ્રમાણેનું પ્રમાણ માપ પસંદ કરવું પડે છે. હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ.